सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। સરકારની ઉપેક્ષાથી નિર્જીવ બનેલી બનાસ નદીથી બનાસકાંઠા જિલ્લામાં જળસંકટના એધાણ, સરકાર ગંભીર નહીં બને તો બનાસકાંઠા જિલ્લાને હિજરત કરવાની આવી શકે છે નોબત। દેશને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ ધાનેરામાં પડ્યા એકલા, લોખંડી પુરુષની પુણ્યતિથિ ઉપર ધાનેરા પાલિકાને મૂર્તિની સફાઈ કરવાનું પણ આવ્યું નહીં યાદ। વર્ષો જૂની પરંપરા જાળવી રાખતો ડીસાનો મોદી સમાજ, ભર શિયાળે પીરશો કેરીનો રસ। ने પાથાવાડાની આંગણવાડી કાર્યકર અને મહિલા તેડાગરને માતા યશોદા એવોર્ડથી કરાયા સન્માનિત, આંગણવાડીના બાળકોની માની જેમ કાળજી રાખવા બદલ સરકારની ગાઈડલાઈનનું ધ્યાન રાખી કરાયા સન્માનિત। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભજળ હવે ખતરાના નિશાનથી પણ નીચે ઉતરી ગયા છે અને આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં ગંભીર જળસંકટ થવાના એથાણ જોવા મળી રહ્યા છે। આજે બીકે ન્યૂઝ ચેનલ ભૂગર્ભજળ નીચે ઉતરી ગયું હોવાના ચોંકાવનારા ખુલાસા સાથે અહેવાલ રજૂ કરી રહી છે, જે જોઈ તમે પણ ચોંકી જશો। બનાસકાંઠા જિલ્લાનું નામ જે નદી ઉપરથી પડ્યું છે તે બનાસ નદી જ હવે નિર્જીવ બની ગઈ છે। એક સમય હતો કે બનાસ નદી બારે માસ વહેતી હતી અને તેના પાણીથી બનાસકાંઠા જિલ્લો હરિયાળો જિલ્લો હતો। જીવંત બનાસ નદીના લીધે ડીસા અને તેની આસપાસના વિસ્તારના ગામોના ભૂગર્ભજળ ખૂબ જ ઊંચા હોવાથી અહીંના ખેડૂતો પણ ખુશ હતા, પરંતુ બનાસ નદી ઉપર બાંધવામાં આવેલા દાંતીવાડા ડેમના લીધે બનાસ નદીનું પાણી બંધ થઈ ગયું છે અને સમય જતાં આ નદી સુકાવા માંડી। એક સમયે જે નદી ખળખળ પાણીથી વહેતી હતી તે નદી અત્યારે સૂકી ભઠ બની ગઈ છે। બનાસ નદી સુકાઈ જવાની સીધી અને ખતરનાક અસર હવે જોવા મળી રહી છે। ડીસા સહિત આસપાસના ગામો સહિત બનાસ નદીના કિનારે વસેલા તમામ ગામોના ભૂગર્ભજળ સ્તર ખૂબ જ ઊંડા થઈ રહ્યા છે। એક સમય હતો કે આજ બનાસ નદીમાંથી પસાર થતા વટેમાર્ગોને તરસ લાગતી ત્યારે નદીમાં માત્ર અડધો ફૂટનો ખાડો ખોદતા જ નદીના બેટમાં ચૂવા ફૂટતા એ ખાડો પાણીથી ભરાઈ જતો હતો। બાદમાં તે ખાડામાં ભરાયેલા પાણીથી વટેમાર્ગો પોતાની તરસ છીપાવતા હતા। તેના ઉપરથી કલ્પના કરી શકાય કે બનાસ નદી જીવંત હતી ત્યારે પાણીનું સ્તર કેટલું હતું। જ્યારે વર્તમાન સમયની વાત કરવામાં આવે તો નદીની આસપાસના વિસ્તારમાં હવે પાણીના સ્તર 1000 ફૂટ સુધી ઉતરી ગયા છે અને દિવસે ને દિવસે આ પાણીના લેવલ વધુ ને વધુ ઊંડા ઉતરી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે। ડીસા આસપાસના વિસ્તારમાં ભૂગર્ભજળ જે રીતે ઊંડા ઉતરી રહ્યા છે તેના કારણે આગામી સમયમાં ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના લોકોને હિજરત કરવી પડી શકે છે અને તે સમય ખૂબ જ ખરાબ સમય હશે। સરકાર દ્વારા જે રીતે ડીસા સહિત આસપાસના વિસ્તારની સિંચાઈ બાબતે ઉપેક્ષા કરવામાં આવી રહી છે તે જોતાં સરકારને પણ આગામી સમયમાં ગંભીર પરિણામો ભોગવવાની નોબત આવી શકે તેમ છે। ડીસા સહિત આસપાસના વિસ્તારમાં ઝડપથી ઘટી રહેલા ભૂગર્ભજળનું સંતુલન બનાવી રાખવા હવે જો કોઈ ઉપાય હોય તો તે માત્ર એક જ ઉપાય છે અને તે ઉપાય છે એકવાર ફરી બનાસ નદીને જીવંત કરવાનો, કારણ કે જ્યાં સુધી બનાસ નદી જીવંત નહીં થાય ત્યાં સુધી પાણીનું જળસ્તર ઊંચું નહીં આવે। દાંતીવાડા ડેમમાંથી નિયમિત નદીમાં પાણી છોડવામાં આવશે અને બનાસ નદી જીવંત થશે તો જ ખતમ થઈ રહેલા ભૂગર્ભ જળસ્તરને સાચવી શકાશે। ત્યારે રાજ્ય સરકાર હવે આ બાબતે ગંભીરતાથી વિચાર કરવાનો સમય પાકી ગયો છે। આપ જોઈ રહ્યા છો આ બનાસ નદી જે ડીસા શહેરમાંથી પસાર થાય છે। વર્ષો પહેલાં આ નદી પાણીથી વહેતી હતી, અહીંથી પસાર થતા વટેમાર્ગો આ નદીમાં 2 ફૂટનો ખાડો ખોદીને પાણી અંદરથી નીકળતું હતું, જે પાણી પીને એ લોકો પોતાની તરસ છીપાવતા હતા। પ્રત્યારની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો, સૂકી ભઠ દેખાઈ રહી છે। આ બનાસ નદી દૂર દૂર સુધી જુઓ, ગમે ત્યાં બાવળ છે પાણી, અહીંયા પાણીનો કોઈ પાણીનો છે જ નહીં। અત્યારની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે આ બનાસ નદીને અડીને આવેલ માલગઢ ગામ છે,
આ માલગઢ ગામના ખેડૂતોનું કહેવું છે કે અહીંયા પહેલાં 100 ફૂટે પાણી હતું, પણ આજની પરિસ્થિતિ એવી છે કે 1000 ફૂટે પણ પાણી નથી. જો સરકાર આ બાબતે સત્વરે કોઈ નિર્ણય નહીં લે અને આ નદીને ફરીથી જીવંત નહીં કરે તો અહીંના ખેડૂતોને હિજરત કરવાનો વારો આવશે અને આના માટે જવાબદાર સરકાર રહેશે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દેશને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ ધાનેરામાં પડ્યા એકલા. લોખંડી પુરુષની પુણ્યતિથિ ઉપર ધાનેરા પાલિકાને મૂર્તિની સફાઈ કરવાનું પણ આવ્યું નહીં યાદ. વર્ષો જૂની પરંપરા જાળવી રાખતો ડીસાનો મોદી સમાજ ભરશિયાળે પીરશ્યો કેરીનો રસ. ને પાથાવાડાની આંગણવાડી કાર્યકર અને મહિલા તેડાગરને માતા યશોદા એવોર્ડથી કરાયા સન્માનિત. આંગણવાડીના બાળકોની માની જેમ કાળજી રાખવા બદલ સરકારની ગાઈડલાઈનનું ધ્યાન રાખી કરાયા સન્માનિત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જયારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો. કોબરા વાડના થાંભલા. મેં હું કુમારજી કા ઘર. કુમારજી જો અપના સારા કીમતી વક્ત મેરી મેન્ટેનન્સ મે લગાતે હૈ. સૂરજ કી ગરમી સે હાય કોઈ તો બચાય. કુમારજી કે ઘર એક ફરિશ્તા આયા, જિસકે અંદર સારા ઘર સમાયા. અબ હૈ ના બારિશ કા ડર ના ધૂપ કી ફિકર. ડ્યુરાશાઇન એક્સટેશિયો કે સંગ જીઓ બેફિકર. મેન્ટેનન્સ સે મત હો પરેશાન. ડ્યુરાશાઇન એક્સટેશિયો રખે બરકરાર હર બિલ્ડિંગ કી શાન. શ્રીજી બિઝનેસ વર્લ્ડ પાલનપુર શહેરમાં સંપૂર્ણ સુવિધાયુક્ત અદ્યતન શોપિંગ સેન્ટર, વિશાળ સ્પેસ ધરાવતું સંપૂર્ણ કોમર્શિયલ સેન્ટર, જેમાં આપને મળશે ઓફિસ, હોસ્પિટલ, કોર્પોરેટ ઓફિસ, બેન્કિંગ, જ્વેલરી શોરૂમ, રેસ્ટોરન્ટ વગેરે માટે અનુરૂપ જગ્યા. બેઝમેન્ટમાં વિશાળ પાર્કિંગ, બેઝમેન્ટથી જ ઓટોમેટિક લિફ્ટની સુવિધા. શ્રીજી બિઝનેસ વર્લ્ડ આનંદ બજાર અને સર્વોત્તમ હોટલ પાસે પાલનપુર અમદાવાદ હાઈવે પાલનપુર. સંપર્ક મહેશભાઈ મોદી 9824096533 અને 9638955966. શ્રીજી બિઝનેસ વર્લ્ડ 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 વર્લ્ડ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ગત રોજ પુણ્યતિથિ હતી.
સરદાર પટેલને વિશ્વભરમાં લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. આજે તેમના સન્માનમાં ગુજરાત સહિત સમગ્ર ભારતના અલગ અલગ શહેરોમાં તેમની પ્રતિમાઓ મૂકવામાં આવી છે. આજે પણ સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો, વિચારો અને કરેલા કામો વખણાય છે. 15 ડિસેમ્બરના રોજ ભારત દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ હતી. જોકે ગત રોજ ધાનેરા નગરપાલિકા દ્વારા નેનાવા 3 રસ્તા પાસેની સરદાર સાહેબની પ્રતિમા ઉપર સાંજ સુધી ના તો કોઈ રાજકીય આગેવાન કે ના કોઈ સામાજિક આગેવાન તેમને ફૂલહાર કરવા પહોંચ્યા હતા. સરદાર પટેલની પ્રતિમા નજીક સફાઈનો પણ અભાવ જોવા મળ્યો હતો. આજકાલના યુગમાં માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરી દેશના મહાપુરુષોને યાદ કરવામાં આવે છે. ધાનેરાના નેનાવા 3 રસ્તા નજીક આવેલી સરદારની પ્રતિમા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાયો છે, પરંતુ સરદારની જન્મજયંતિ તેમજ પુણ્યતિથિ આમ વર્ષના 2 દિવસ માટે પણ નગરપાલિકા પાસે પ્રતિમાની સફાઈ કરવાનો સમય જ નથી. સરદાર પટેલના દ્રઢ મનોબળના કારણે સરદાર પટેલ લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે. તેમણે ભારતના 562 નાના મોટા રજવાડાને એકઠા કરી હિન્દુસ્તાનનું નિર્માણ કર્યું હતું. દેશી રાજ્યોને તેમણે સામ, દામ, દંડ અને ભેદની નીતિથી ભારતમાં ભેળવી દીધા, તેમજ કાશ્મીર અને હૈદરાબાદના રાજ્યો સામે લશ્કરી પગલાં ભરી ભારતમાં ભેળવ્યા હતા અને અખંડ ભારતની રચના કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલના નામે ચાલતા ધાનેરા બજાર સમિતિમાં પણ સરદાર સાહેબની પ્રતિમા આવેલી છે. ધાનેરા બજાર સમિતિ દ્વારા સરદાર પટેલની પુણ્યતિથિ નિમિત્તે તેમને ફૂલહાર કરી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમના નામથી આપણા દેશની ઓળખ થાય છે તેવા મહાપુરુષોની માત્ર પ્રતિમાઓની સફાઈ કરી વર્ષ દરમિયાન જન્મજયંતિ તેમજ પુણ્યતિથિ સાથે મળી પ્રતિમા ઉપર ફૂલહાર કરી તેમના કાર્યને યાદ કરવા તંત્ર સાથે દરેક નાગરિકની પણ ફરજ છે. આજે માગસર સુદ બીજ છે અને આજના દિવસે મા બહુચરના ભક્ત વલ્લભ પટે નાતને કેરીના રસ અને રોટલીનું જમણ આપ્યું હતું ત્યારે આ પરંપરા આજે પણ ડીસામાં કાયમ છે. આજે પણ ડીસામાં મોદી સમાજ દ્વારા માગસર સુદ બીજના કેરીનો રસ પીરસવામાં આવે છે. જો તમારે કડકડતી ઠંડીમાં કેરીનો સ્વાદ માણવો હોય તો તમારે ડીસા આવવું પડશે. ડીસામાં દર વર્ષે માગસર સુદ બીજના દિવસે મા બહુચરને કેરીનો રસનો ભોગ ધરાવવામાં આવે છે અને ત્યારબાદ તેનું પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવે છે. ડીસા શહેરમાં વસતા મોદી સમાજના બહુચર મા કુળદેવી છે અને વર્ષો પહેલા માના ભક્ત એવા વલ્લભ ભટ્ટ પાસે જ્યારે સમાજના લોકોએ ભર શિયાળે જમણવારમાં રસ રોટલીની માગણી કરી હતી ત્યારે માય ભક્ત વલ્લભ ભટ્ટ મા બહુચરની શરણે ગયા હતા અને માતાજીએ વલ્લભ ભટ્ટની લાજ રાખવા માટે ભર શિયાળે કેરીનો રસ ઉપલબ્ધ બનાવી આપ્યો હતો. આ શ્રદ્ધાથી આજે પણ ડીસામાં વસતો મોદી સમાજ જોડાયેલો છે અને દર વર્ષે માગસર સુદ બીજના દિવસે ડીસા ખાતે માતાજીને કેરીના રસનો ભોગ આપવામાં આવે છે અને ત્યારબાદ તેનું પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તો પણ બરસિયાળે કેરીના રસનો પ્રસાદ સ્વરૂપે સ્વાદ માણે છે. આજે માગસર સુદ બીજ છે. કેરીનો રસ આમ તો ઉનાળામાં જ આવતો હોય છે અને અમારા સમાજના ભાઈ બહેનો કેરી આ ઠંડી કડકડતી ઠંડીમાં કેરીનો રસ અમે અમદાવાદથી મંગાવીએ છીએ અને અમારા સમાજના દરેક ભાઈ બહેનોને અમે આમંત્રણ આપીએ છીએ, પરંતુ આ વખતે કોરોનાના લીધે અમે આ વખતે આયોજન રાખેલું નથી એટલે અમારી કૃષ્ણ મંડળની બહેનોએ આ વખતે રસ રોટલીનું પર્સનલ આયોજન રાખ્યું છે અને અમે અહીંયા અંબિકાનગરમાં રસ કેરીના રસનું આયોજન રાખ્યું છે. આ ઉપરાંત મોદી સમાજની મહિલાઓ દ્વારા આજના દિવસે આનંદ ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે પણ કોરોના વાયરસ વચ્ચે મહિલાઓ માસ્ક પહેરી આનંદ ગરબા યોજી માતાજીની ભક્તિ કરી હતી. માગસર સુદ બીજના દિવસે અમે છે ને પ્રોગ્રામ કરીએ છીએ, માતાજીના આનંદના ગરબા ગાઈએ છીએ અને માગસર સુદના બીજના દિવસે ધામધૂમથી આનંદનો ગરબો ગાઈએ અને ભાવભક્તિથી આખો દિવસ અમે માતાજીનું ભજન નામ લઈએ છીએ અને માતાજીના બહુ જ યાદ કરીએ છીએ માગસર સુદ બીજના દિવસે. મોદી સમાજ દ્વારા દર વર્ષે માગસર સુદ બીજના દિવસે દર વર્ષે હજારો લોકોને રસ અને રોટલીનો પ્રસાદ આપવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે સરકારની ગાઈડલાઈનનો ભંગ ન થાય તે માટે માત્ર ગણીગાંઠી મહિલાઓએ એકત્રિત થઈ આ કાર્યક્રમ યોજ્યો હતો. ફળોનો રાજા એટલે કે કેરી. આમ તો કેરી ઉનાળામાં જોવા મળતી હોય છે, પરંતુ કડકડતી ઠંડીમાં કેરીની લજ્જત માણવી હોય તો તમારે આવવું પડશે ડીસા શહેરમાં. ડીસા શહેરમાં મોદી સમાજના આનંદ ગરબા મંડળ દ્વારા દર વર્ષે માગસર સુદ બીજના દિવસે માતાજીને કેરીનો રસ અને રોટલીનો પ્રસાદ ધરવામાં આવે છે અને ત્યારબાદ તે પ્રસાદ લોકોને આપવામાં આવે છે. કડકડતી ઠંડીમાં આ બહેનો આનંદ ગરબો યોજી રસ રોટલીનો પ્રસાદ આપે છે અને માતાજીની ભક્તિ કરતા હોય છે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ને પાથાવાડાની આંગણવાડી કાર્યકર અને મહિલા તેડાગરને માતા યશોદા એવોર્ડથી કરાયા સન્માનિત
આંગણવાડીના બાળકોની માની જેમ કાળજી રાખવા બદલ સરકારની ગાઈડલાઈનનું ધ્યાન રાખી કરાયા સન્માનિત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીતી હોન્ડા, તહેવારોનો રંગ, દીતી હોન્ડાને સંગ. એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન, એસપી 125, સીડી 110, એક્સ બ્લેડ, સીબીઆર 250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ. સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુર મંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. આપના ડીસા શહેરમાં ભીડભાડ અને પ્રદૂષણથી દૂર શાંત અને રમણીય વાતાવરણમાં ચોતરફ ગ્રીનરીથી છવાયેલ મોડર્ન અને ભવિષ્યની કલ્પનાને આધારે બની રહેલ 3 અને 4 બેડરૂમ વાળા બંગલાઓની સોસાયટી એટલે ડીસા પાલનપુર હાઈવે પર આવેલ શ્રી સુખ સાગર બંગલોઝ નો સાગર. સોસાયટીમાં પ્રવેશ કરતા જ સુંદર મંદિર, સિનિયર સિટીઝન પાર્ક, વિશાળ ગજેબો, છોકરાઓના અભ્યાસ માટે તમામ સુવિધાઓ ધરાવતી એસી લાઇબ્રેરી, ડીસામાં સૌથી મોટો સ્વિમિંગ પુલ ધરાવતી એકમાત્ર સોસાયટી, પૂર્વ અને પશ્ચિમમાંથી સમગ્ર દિવસ દરમિયાન વાસ્તુશાસ્ત્ર મુજબ સૂર્યપ્રકાશ જળવાઈ રહે તે રીતે 10 ફૂટની ચોખ્ખી સીલિંગ હાઈટ, ભૂકંપ પ્રૂફ વિશાળ બેડરૂમ, વિશાળ બાથરૂમ, સંપૂર્ણ ટાઇટલ ક્લિયર અને પ્લાન પાસ થયેલ લોનેબલ પ્રોજેક્ટ એટલે શ્રી સુખ સાગર બંગલોઝ. તો બુકિંગ માટે આજે જ કોન્ટેક્ટ કરો. અનાજ ઢાંકવા, ચારો ઢાંકવા, છાપરી કરવા સિવાય સિલ્પોલિન ક્યાં વપરાય છે? સિલ્પોલિન પાણી ભરવાના હોજમાં પણ વપરાય છે. આ સિવાય વર્મી બેડ અને પોલ્ટ્રી ફાર્મના પડદામાં પણ સિલ્પોલિન વપરાય છે. અને એ ઉપરાંત ફેક્ટરીમાં મશીનરી ઢાંકવા, પેકિંગ અને બાંધકામમાં પણ સિલ્પોલિનનો ઉપયોગ થાય છે. આ સિલ્પોલિન તાડપત્રીમાં સાંધો જેનો છે? અરે રાજુભાઈ, આ સાંધો નથી, આ હીટ શિલ્ડ કરેલું છે. આને ખેંચવાથી સિલ્પોલિન તાડપત્રી ફાટતી નથી. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, નાના બુલકાઓનું બીજું ઘર એટલે આંગણવાડી. આંગણવાડીમાં આવતા નાના કુમળા ફૂલ જેવા બુલકાઓને પોતાના બાળકોની જેમ સંભાળને સમગ્ર કાળજી રાખતી ગ્રામ્ય વિસ્તારની આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્ય સરકાર દ્વારા માતા યશોદા એવોર્ડ એનાયત કરવામાં આવે છે. દાંતીવાડા તાલુકામાં માતા યશોદા એવોર્ડ આંગણવાડી કાર્યકર તથા તેડાગરને તેમની ખૂબ જ સારી કામગીરી કરવા બદલ પાથાવાડા 4 ની કાર્યકર રીટાબેન એમ જોશીને રૂપિયા 21,000
તેમાં તેડાગર નૈનાબેન એચ રબારીને રૂપિયા 11,000 ચેક અને શિલ્ડ સાથે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. તાલુકા પંચાયતના હોલમાં સરકારની ગાઈડલાઈનને ધ્યાને રાખી કાર્યક્રમ યોજાયો હતો. આઈસીડીએસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી, સીડીપીઓ તથા તાલુકા આઈસીડીએસ સ્ટાફની હાજરીમાં કોરોના મહામારીના કારણે ખૂબ જ સાદગીપૂર્વક એવોર્ડ વિતરણ કરાયો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સરકારની ઉપેક્ષાથી નિર્જીવ બનેલી બનાસ નદીથી બનાસકાંઠા જિલ્લામાં જળસંકટના એધાણ. સરકાર ગંભીર નહીં બને તો બનાસકાંઠા જિલ્લાને હિજરત કરવાની આવી શકે છે નોબત. દેશને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ ધાનેરામાં પડ્યા એકલા. લોખંડી પુરુષની પુણ્યતિથિ ઉપર ધાનેરા પાલિકાને મૂર્તિની સફાઈ કરવાનું પણ આવ્યું નહીં યાદ. વર્ષો જૂની પરંપરા જાળવી રાખતો ડીસાનો મોદી સમાજ, ભરશિયાળે પીરશ્યો કેરીનો રસ. ને પાથાવાડાની આંગણવાડી કાર્યકર અને મહિલા તેડાગરને માતા યશોદા એવોર્ડથી કરાયા સન્માનિત. આંગણવાડીના બાળકોની માની જેમ કાળજી રાખવા બદલ સરકારની ગાઈડલાઈનનું ધ્યાન રાખી કરાયા સન્માનિત. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.